साबरकांठा જિલ્લામાં અત્યારથી જરાસયના તળિયા દેખાતા તંત્ર ચિંતાદૂર બન્યું છે તો નબદા પાઇપલાઇન મારફતે જરાસયમાં પાણી નાખવાની પણ માંગ કરાઈ છે। साबरकांठा જિલ્લામાં નાના મોટા થઈને 6 જેટલા જરાસય આવેલા છે અને તમામ જરાસયનો જથ્થો સરેરાશ જોવા જઈએ તો 11% થી લઈને 41% જથ્થો ઉપલબ્ધ છે। તો હાથમાંથી અને ગુહાય તો જથ્થો બહુ જ ઓછો છે। હાલમાં શિયાળુ પાક માટે 4 પાણી આપવામાં આવી રહ્યા છે। કેનાલ મારફતે ગાંધીનગર સુધીના ગામડાઓમાં સિંચાઈ માટે પાણી અપાઈ રહ્યું છે અને હવે માત્ર આરક્ષિત જથ્થો જ બચ્યો છે, જેને લઈને ઉનાળા માટે તો સિંચાઈનું પાણી તો ખેડૂતોને મળશે જ નહીં, કારણ કે પાણી માટે પીવા માટે જ રાખવામાં આવ્યું છે અને એના કારણે અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। આ વર્ષ પૂરતો વરસાદ ન હોવાના લઈને હાલમાં જરાસયના જથ્થાની વાત કરીએ તો ગુહાયમાં 11.25, હાથમતીમાં 21.4, હરણામાં 38.37, ગોરઠિયામાં 40.37, ખેડવામાં 42.75 અને જવાનપુરામાં 84.59% પાણીનો જથ્થો છે। તો તંત્ર તો કહી રહ્યું છે પીવાના પાણી સમસ્યા ઊભી થાય તેમ નથી, પરંતુ જે જથ્થો એ હવે માત્ર પીવાના પાણી પૂરતો પણ નથી, કારણ કે એક તો પાણીનું બાષ્પીભવન પણ થાય તેમ છે। તો સરકારમાં નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પાણી નાખવાની રજૂઆત પણ કરવામાં આવી છે। જો જલ્દી પાણી નંખાય તો ચોક્કસપણે ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે। એક બાજુ અપૂરતો વરસાદ વરસ્યો તો સામે જરાસયના તળિયા પણ દેખાઈ રહ્યા છે, તો ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી પણ અપાય તેમ નથી, તો પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે હાલ તો સરકારમાં નર્મદાનું પાણી જરાસયમાં નાખવાની રજૂઆત પણ કરાઈ છે। જો પાણી નંખાશે તો પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેમ છે। સૈયદ સોએબ, જેડએસ ટીવી, હિંમતનગર।